નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ટીવા બીકોમ નું ઓડિટિંગ ચાલે છે અને એની અંદર આપણે એના જે હેતુઓ છે આપણે એની ચર્ચા કરીએ છીએ, સેઝ રિવિઝન કરી લઈએ. સૌથી પહેલાં આપણે વાત કરી એના મુખ્ય કહી શકાય એવા હેતુઓની. મુખ્ય હેતુની અંદર એના સારૂપે જો વાત કરીએ તો જે કાંઈ હિસાબો તૈયાર થયા એ હિસાબો સાચી અને વ્યાજબી સ્થિતિ દર્શાવે છે કે નહીં એની તપાસ કરવું એ એનો મુખ્ય હેતુ હોય છે. અને નફા નુકસાન ખાતું, પાકું સરવૈયું વગેરે પત્રકો જે કાંઈ બનાવવામાં આવ્યા છે એ ખરેખર સાચું જ બતાવે છે કે નહીં એની તપાસ કરવી, દેટ ઇઝ ધ મેઇન એઇમ ઓફ ઓડિટિંગ. પછી બીજા તબક્કામાં આપણે વાત કરી એના કેટલાક અન્ય હેતુઓની, કે કર્મચારી ઉપર એક નૈતિક અંકુશ આવવો જોઈએ, એના ઉપર એક સેલ્ફ કંટ્રોલ હોવો જોઈએ, ભાઈ આપણે ખોટું નથી કરવાનું, બહુ એક્યુરેટ કામ કરવાનું છે, કારણ કે ભૂલ પણ ન થવી જોઈએ. જો બધું ભૂલ થશે, કાંઈક આપણે ખોટું કરશું, છેતરપિંડી કરશું, તો એ વસ્તુ બહાર આવવાની છે, કારણ કે ઓડિટિંગની પ્રક્રિયા થાય છે. ઓડિટ દ્વારા અહીંયા તપાસ કરવામાં આવશે અને એ તપાસને આ તપાસમાં આપણી ભૂલ છે કે આપણી છેતરપિંડી બહાર આવશે, આવું એના અંદરથી ફીલ થાય, એટલા માટે ઓડિટિંગ છે એ જરૂરી છે. પછી આપણે વાત કરી એના મુખ્ય એવા ગૌણ હેતુઓની. ગૌણ હેતુઓમાં બે હેતુ છે એના મુખ્ય. ચાર્ટ મેં અગાઉ આપેલો હતો, મુખ્ય ચાર્ટ, એને તમે ફોલો કરો. હિસાબી અથવા ભૂલો શોધવી અને છેતરપિંડી શોધવી અથવા અટકાવવી. હવે એમાં આપણે મેં વાત કરેલી કે ભાઈ આ બધું અલગ અલગ પરીક્ષામાં પૂછાતું હોય છે, એટલે આપણે સેપરેટ એક વસ્તુઓ છે એને આપણે ચર્ચા કરીશું. એટલે આપણે એમાંથી પહેલાં ભૂલો લીધી, એનો મેં તમને એક ચાર્ટ તમારી સામે ઓલરેડી છે, જે આપણે લાસ્ટ ટાઈમ આ જ ચાર્ટ હતો અને એના ઉપર આપણે ચર્ચાઓ કરેલી, કે ભૂલો જે છે એને હિસાબી ભૂલો કહેવામાં આવે છે. અને એ હિસાબી જે ભૂલો છે એ ભૂલોના પાછા બે પ્રકાર છે. પહેલો તો કે કાચા સરવૈયાને અસર કરતી ભૂલો, અને બીજું કાચા સરવૈયાને અસર ન કરતી ભૂલો. એવી કઈ કઈ ભૂલો છે કે જે કાચા સરવૈયાને અસર કરે છે? એવી કઈ કઈ ભૂલો છે કે જે કાચું સરવૈયું મળવા દેતું નથી? બરાબર, કાચું સરવૈયું છે એ બેલેન્સ થવું જોઈએ, મળવું જોઈએ, પણ કાચું સરવૈયું મળે નહીં, શું કામ? તો ઘણી બધી ભૂલો એવી હોય છે કે જે કાચા સરવૈયું છે એને મળવા દેતું નથી. તો કાચું સરવૈયું છે એના ઉપર અસર કરતી ભૂલોની અંદર આપણે ઘણી બધી બાબતોની ચર્ચા ઓલરેડી કરી ચૂક્યા છીએ. એના સાર રૂપે યાદ રાખવા માટે, જસ્ટ ફોર યોર મેમરી, કે એક જ સાઇડ જ્યારે ભૂલ થાય, આ યાદ રાખજો, તમારે નોટ કરો તો નોટ કરી નાખજો, કે હંમેશા કોઈ પણ વ્યવહારની બે અસર હોય, એક બાજુ જમા હોય, બીજી બાજુ ક્યાંક ગમે ત્યાં ઉધાર હોય, ગમે તે વ્યવહાર હોય. આપણે દિનોદિનામાં પદ્ધતિ ભણીએ છીએ તો એમાં તમને આ વસ્તુનો ખ્યાલ છે કે ભાઈ આપણે ધારો કે કોઈ વ્યવહાર કરીએ તો એ વ્યવહારની બે અસર થાય, એક ઠેકાણે જમા થાય તો બીજે ઠેકાણે ઉધાર થાય. હવે જો એક જ બાજુ, બરાબર છે, અથવા એક જ તરફ જો ભૂલ થશે, પછી ગમે તે પ્રકારની ભૂલ હોય, તો એને કારણે કાચું સરવૈયું તમારું મળશે નહીં. એક જ બાજુ, એક ઠેકાણે જમા કરવાની છે, એક બાજુ ઉધાર કરવાની છે, ઉધાર બાજુ ભૂલ થઈ ગઈ તો કાચું સરવૈયું ન મળે, અથવા જમા બાજુ ભૂલ થઈ ગઈ તો કાચું સરવૈયું ન મળે. એક જ બાજુ જ્યારે ભૂલ થાય ત્યારે કાચું સરવૈયું મળતું નથી, આ એનો સાર છે. એમાં આપણે ઘણા બધા મુદ્દાઓ જોયા. હવે આપણે આજના જે આપણો જે વિડીયો છે એની અંદર આપણે વાત કરવાની છે કાચા સરવૈયાને અસર ન કરતી ભૂલો, કે એવી કઈ કઈ ભૂલો છે કે જે કાચા સરવૈયાને અસર ન કરે. આપણે ખબર ન પડે, કાચું સરવૈયું મળી જાય પણ ઇટ ઇઝ એ ફોલ્ટી, એ ભૂલવાળું છે, કારણ કે એમાં એવી ભૂલ થઈ છે કે જે અસર નથી કરતી, દેખાડતી નથી પણ ભૂલ છે, અને તમારા જે હિસાબો તૈયાર થશે એ વાસ્તવમાં સાચા હિસાબો તૈયાર નહીં થાય. બરાબર છે, તો એ ભૂલોને આપણે કહીએ છીએ કાચા સરવૈયાને અસર ન કરતી ભૂલો. એમાં જે મુખ્ય પ્રકારો છે એની આપણે હવે વન બાય વન વાત કરીશું. બરાબર છે, આ ચાર્ટને આપણે આમ રાખીએ છીએ અને આપણે એમાં આગળ વધવાનો પ્રયત્ન કરીએ છીએ. ઓકે, એમાં પહેલું છે વિસરચૂક. જો આપણે વાત કરીએ છીએ હવે કાચા સરવૈયાને અસર ન કરતી ભૂલો, એવી ભૂલો કે જે કાચા સરવૈયાને અસર કરતી નથી. બરોબર છે, હવે આપણે જો વાત કરીએ તો એમાં પહેલી ભૂલ છે વિસરચૂક. કોઈ વ્યવહાર નોંધવાનો જ રહી જાય, જમાય નહીં ને ઉધારે નહીં, તો એને કારણે શું થશે?
તો કે એને કારણે તમારું કાચું સરવૈયું છે એને કોઈ અસર થશે નહીં. જેમ કે માની લો કે વ્યવહાર કરવામાં આવ્યો કે ભાઈ અહીં 500 રોકડા આપ્યા, જો હવે આ વ્યવહાર જે થયો ને એની બે અસર આપણે કરવાની હોય, પહેલાં આપણે આમનોંધ કરીએ, આમનોંધના આધારે આપણે દ્વિનોંધીનામાં પદ્ધતિના સિસ્ટમ પ્રમાણે આપણે એની બે અસર આપીએ. અ છે તો એના ખાતે આપણે શું આપીએ, તો કે જમા, એને પૈસા આપ્યા છે એટલે જમા આપીએ. આપણે ત્યાં શું આવ્યું છે તો કે રોકડા, તો આપણે એના ખાતે ઉધાર કરીએ. હવે આ બે બાજુ ભૂલાઈ જાય, નો આના ખાતામાં જમા થાય, નો રોકડના ખાતામાં ઉધાર થાય, આખો વ્યવહાર નોંધવાનું જ ભૂલાઈ જાય. વ્યવહાર થઈ ગયો, ચોપડામાં આપણે આ રીતે જેને કહેવાય કે જે નોંધવાનું છે એ નોંધવાનું જ ભૂલી જઈએ, તો એને કારણે શું થશે, તો કે એને કારણે તમારા કાચા સરવૈયાને કોઈ અસર થશે નહીં. વિસરચૂક એટલે વિસરવું એટલે ભૂલી જવું, અને અને વિસર એ આપણો ગુજરાતી શબ્દ છે, ઇટ ઇઝ અવર ગુજરાતી વર્ડ, અને એનો અર્થ થાય છે ટુ ફરગેટ, ભૂલી જાઓ, કાંઈક ભૂલી ગયા એટલે પછી કાંઈ ન થાય, એનું અસર જ ન હોય, નો જમા બાજુ ન ઉધાર બાજુ. હા, એક બાજુ હોય કદાચ, તો મેં વાત કરી ને હમણાં લાસ્ટમાં કે ભાઈ એક બાજુ કાંઈ ધારો કે ભૂલ થશે, એક બાજુ ઓનલી, એક બાજુ ઓનલી વન સાઈડ, તો એને કારણે કાચું સરવૈયું છે એ નહીં મળે. પણ બે બાજુ ભૂલ થઈ ગઈ તો પછી કાચા સરવૈયાને અસર થતી નથી. એટલે અહીંયા તો બે બાજુ ભૂલ થઈ ગઈ, જમા બાજુ કાંઈ ન થયું, ઉધાર બાજુ કાંઈ ન થયું, લખાણું જ નહીં. ધેટ ઇઝ વાય તમારું જે ટ્રાયલ બેલેન્સ શીટ છે, કાચું સરવૈયું, એ મળી જશે અને એમાં કોઈ એને અસર કરશે નહીં. પણ અહીંયા જે હિસાબો તૈયાર થશે એ ભૂલવાળા હશે. 500 રૂપિયા છે એમાં, એ 500 રૂપિયાની એમાં ભૂલ હશે. શું કામ, તો કે 500 રૂપિયા આપણે જમાઈ નથી કર્યા, ઉધારી નથી કર્યા. તો આ ભૂલ છે જે, એ ભૂલને કહેવાય છે વિસરચૂક, ભૂલાઈ જવું. બરોબર છે, આ એની પહેલી કહી શકાય ભૂલ છે. બીજું, કારકુની ભૂલ. બે બાજુ હરકી ભૂલ થાય. આપણે એક આમનોન લઈને એની એક્ઝામ્પલ લઈએ. હમણાં વાત કરી પ્રમાણે અ એ રોકડા 500 આપ્યા, અનામનો વ્યક્તિ હતો, એને આપણને 500 રૂપિયા રોકડા આપ્યા. આપણે આમનોન શું કરશું, તો કે રોકડ ખાતે ઉધાર 500, તે અ ખાતે 500. જો હવે આ સાચી આમનોન છે, પણ હવે અહીંયા બે બાજુ ભૂલ થઈ ગઈ. શું ભૂલ થઈ ગઈ, તો કે 500 ની જગ્યાએ 50 રૂપિયા થઈ ગયા. રોકડ ખાતાની ઉધાર બાજુ 50 રૂપિયા થયા, અના ખાતાની જમા બાજુ 50 રૂપિયા થયા, બે બાજુ સરખી ભૂલ થઈ. ભૂલ થઈ, વ્યવહાર નોંધાણો ભૂલ થઈ, પણ ભૂલ બંને બાજુ થઈ, અને બંને બાજુ થઈ એટલા માટે, તો કે કાચા સરવૈયાને કોઈ અસર થશે નહીં, તમારું બેલેન્સ શીટ મળી જશે. સોરી, તમારું જે ટ્રાયલ બેલેન્સ શીટ છે, ખાલી બેલેન્સ શીટ નહીં, ટ્રાયલ બેલેન્સ શીટ, કાચું સરવૈયું મળી જશે. હા, પણ એમાં 450 રૂપિયા છે એની ભૂલ હશે. જે કાંઈ નફો જે કાંઈ પછી આવે રિઝલ્ટ, એમાં 450 રૂપિયા છે એની ભૂલ ગણાય. શું કામ, તો કે અહીંયા બે બાજુ ભૂલ થઈ છે. કરવાના હતા 500 રૂપિયા ઉધાર, જમા કરવાના હતા 500 રૂપિયા, એની બદલે ઉધાર પણ 50 રૂપિયા થયા અને જમા પણ 50 રૂપિયા થયા. ઉધાર બાજુ ભૂલ થઈ, એમ જમા બાજુ પણ ભૂલ થઈ, એને કારણે શું થશે, તો કે નો એની ઇફેક્ટ ઓન યોર ટ્રાયલ બેલેન્સ શીટ, તમારા કાચા સરવૈયા ઉપર કોઈ પ્રકારની અસર જોવા મળશે નહીં. તો આ છે કારકુની ભૂલ. આ કારકુની ભૂલ એટલા માટે કહેવામાં આવે છે કે ભાઈ મોટાભાગના જે કારકુન ક્લાર્ક્સ, ક્લેરિકલ ફોલ્ટ, ક્લેરિકલ મિસ્ટેક તરીકે તમે એને ઓળખી શકો, કે આ ક્લેરિકલ મિસ્ટેક એટલા માટે છે કે કોઈ ક્લાર્ક હોય, એ હિસાબ લખતો હોય તો એમાં આવી ભૂલ થાય. 500 ની તો આપણે 500 ની જગ્યાએ 50 રૂપિયા કરી નાખ્યા, ઘણીવાર 500 ની જગ્યાએ 5000 રૂપિયા કરી નાખે. બરાબર, તો આવી ભૂલ થાય બે બાજુ થાય. એના જે ધારો કે આંકડો જોવે, તો આંકડામાં 500 રૂપિયા લખ્યા હોય, તો હવે એને કદાચ કોઈ પણ કારણોસર 500 ની જગ્યાએ 50 રૂપિયા દેખાય, તો એ બે બાજુ 50 રૂપિયા છે એ દર્શાવી દે, ઉધારને જમા બે બાજુ.
અથવા ઘણી વાર એવું બને કે ભાઈ એને 500 જગ્યાએ 5000 રૂપિયા દેખાય, કારણ કે કામ ચાલતું હોય, ઘણા બધા આંકડાઓ આની સામે હોય, બરાબર. ક્યારેક કોઈ કારણોસર 500 જગ્યાએ 5000 રૂપિયા દેખાઈ ગયા તો શું કરે એ? તો કે કાંઈ ન કરે, એ એક મીંડું એનાથી વધી જાય, હતા 500 થઈ ગયા 5000, ઉધારે 5000 થાય, જમાય 5000 થાય. તો આવી બધી ભૂલો ક્લાર્કથી થતી હોય છે, એટલા માટે એને ક્લેરિકલ મિસ્ટેક કહેવાય છે, કાનૂની સોરી કારકુની ભૂલ. એને કારણે પણ કાચું સરવૈયું તમારું મળતું નથી, બરાબર છે. તો એ પણ એક પ્રકારની ભૂલ તમે એને કરી શકો. જો આ બધી ભૂલો કાચા સરવૈયા ઉપર અસર નહીં કરે, ભૂલાઈ જાય તો નહીં અસર કરે, પછી આવી રીતે કાલ ક્લાર્કની ભૂલ થાય તો પણ અસર નહીં કરે. ટૂંકમાં બે બાજુ ભૂલ થાય, ફરી એકવાર એક યાદ રાખવા માટેનો સિદ્ધાંત કે બે બાજુ થતી ભૂલ એ કાચા સરવૈયાને અસર કરતી નથી, એક બાજુ થતી ભૂલ કાચા સરવૈયાને અસર કરે છે અને કાચું સરવૈયું મળતું નથી. આ તમે યાદ રાખવા માટે આવો શોર્ટકટ યાદ રાખી શકો, એટલે પરીક્ષાની અંદર શું છે આ બધું બહુ મિક્સ ન થઈ જાય. આપણને આપણા મગજમાં કન્સેપ્ટ ક્લિયર હોય કે ભાઈ ખોટી બાજુ રકમની ખતવણી છે, ખોટી બાજુ રકમની ખતવણી એ એક સાઈડની ભૂલ છે, અને એક સાઈડની ભૂલ હોય એ હંમેશા શું કરે તો કે કાચા સરવૈયાને અસર કરે. પછી ભરપાઈ ચૂકનો મુદ્દો હોય તો એ આપણને યાદ હોય, પણ આપણે કઈ બાજુ આપણે પાછા કદાચ કન્ફ્યુઝ થઈ જાય કે ભાઈ એને આમાં લખું કામાં ભૂલાઈ જાય, તો એ વખતે આપણે એને યાદ કરી શકીએ કે ભાઈ ભરપાઈ અલા વિસર ચૂક ધારો કે છે, બરાબર, તો વિસર ચૂકે ભૂલ કેવી ભૂલ છે તો કે ભૂલાઈ જ ગયો છે, એટલે કે આ બાજુ નથી ભૂલ ને આ બાજુ, કે ભૂલ જ નથી, બે બાજુ ભૂલ, બે બાજુ ભૂલ છે, બરાબર. એટલે આ બાજુ નોંધાણો નથી, આ બાજુ નોંધાણો નથી, તો બે બાજુ ભૂલ છે, અને બે બાજુ ભૂલ છે માટે તો કે કાચા સરવૈયાને કોઈ અસર નહીં કરે. પછી કારકોની ભૂલની વાત આવે તો એમાં પણ આપણે આવું એક યાદ રાખવા માટેનો પ્રયત્ન કરી શકીએ કે ભાઈ ક્લાર્કથી 500 જગ્યાએ 50 રૂપિયા થઈ ગયા, જમાએ 50 કર્યા અને ઉધારે 50 કર્યા, બે બાજુ ભૂલ થઈ, દેટ ઇઝ વાય નો ઇફેક્ટ ઓન ટ્રાયલ બેલેન્સ શીટ, કાચા સરવૈયાને કોઈ અસર થશે નહીં. તો આવું તમે યાદ રાખવાનો પ્રયત્ન કરી શકો, બરાબર છે. અને પછીનો જે મુદ્દો છે એ છે ત્રીજો નંબર 3, ભરપાઈ ચૂક. એકની ભૂલ બીજે બાજુ ભરપાઈ થઈ જાય, બરોબર. જેમ કે તમે વાત કરું કે આપણે બે વ્યક્તિ છે, બેના ખાતામાં આપણે અપોઝિટ રકમ આપવાની છે, બરોબર. તમને એનું એક્ઝામ્પલ એક આપું છું યાદ રાખવા માટે. માની લો કે આના ખાતામાં ઉધારવાના છે 500 રૂપિયા, અને બના ખાતામાં જમા કરવાના છે ફોર એક્ઝામ્પલ 400 રૂપિયા. હવે એક બાજુ ભૂલ થઈ, એની અપોઝિટ સાઈડમાં પણ પાછી એવી જ ભૂલ થઈ. યાદ રાખજો મારા શબ્દો, એક બાજુ ભૂલ થઈ એટલી જ ભૂલ હામી સાઈડ અપોઝિટ સાઈડમાં બીજી બાજુ બીજે ક્યાંક થઈ, એટલે સામે અમે ભૂલ છે એ સરભર થઈ જાય. ભરપાઈ એટલે સરભર થઈ જવું. આ બાજુ ભૂલ થઈ હોય તો સામે બાજુ ભરપાઈ થઈ ગઈ, તો એને કારણે કાચા સરવૈયાને કોઈ અસર થાય નહીં. આ એક એક્ઝામ્પલ છે, એ તમે યાદ રાખવાનો પ્રયત્ન કરી શકો કે ભાઈ અનુ ખાતામાં આપણે ઉધાર કરવાના હતા 500 રૂપિયા, અને બના ખાતામાં જમા કરવાના હતા 400 રૂપિયા, બરાબર છે. હવે આપણે ભૂલથી શું કર્યું તો કે આપણે અના ખાતે ઉધાર કરી નાખ્યા, ફોર એક્ઝામ્પલ 600 રૂપિયા, અને બના ખાતામાં ફોર એક્ઝામ્પલ આપણે ઉધાર કરી નાખ્યા 300 રૂપિયા. કેટલી ભૂલ આવી? અહીંયા કેટલાની ભૂલ છે? 100 રૂપિયાની. અહીંયા કેટલાની ભૂલ છે? 100 રૂપિયાની. આ ઉધારની ભૂલ, આ જમાની ભૂલ સામે સરભર થઈ જશે. બે અલગ અલગ વ્યવહારો, પણ બે વ્યવહારોમાં આપણી ભૂલ શું થઈ તો કે બે વ્યવહારોમાં આપણી ભૂલ થઈ અને એ ભૂલ સરખી થઈ. એક ઠેકાણે ઉધારવાના હતા 500 રૂપિયા, એની જગ્યાએ 600 રૂપિયા ઉધારી નાખ્યા, 100 રૂપિયા વધારે. બીજી બાજુ જમા કરવાના હતા 400 રૂપિયા, એની જગ્યાએ 300 રૂપિયા જમા કર્યા. આની ઉધાર ભૂલ 100 રૂપિયા, એ આ જમા ભૂલ 100 રૂપિયા સામે ઉડી જશે, ભરપાઈ થઈ જશે, પરિણામે એને કારણે કાચા સરવૈયાને અસર થશે નહીં, બરોબર છે. આને કહેવાય છે ભરપાઈ. એકની ભૂલ બીજા વ્યવહારમાં ભરપાઈ થઈ જાય. આવલા જેવી વાત છે કે ભાઈ મારે બે દુકાન હાલતી હોય, એક દુકાનમાં ધારો કે મને માની લો કે 50,000 ખોટ ગઈ, અને બીજી દુકાન છે એમાં મારે 50,000 નફો થયો, તો કે મારે નોય ખોટ નોય નફો,
ખોટ ની સામે બીજી દુકાનની નફો છે એ ભરપાઈ થઈ જશે. મારે બે દુકાન છે, એક દુકાન ફોર એક્ઝામ્પલ એમાં 50,000ની ખોટ ગઈ અને મારી બીજી દુકાનમાં 50,000નો નફો થયો, નફો અને ખોટ સામે સામે બે ભરપાઈ થઈ જશે. એમ અના ખાતામાં ઉધાર કરવાના હતા જેટલા એમાં 100 રૂપિયાની ભૂલ થઈ ગઈ, એની સામે બના ખાતામાં જેટલા જમા કરવાના હતા એમાં 100 રૂપિયાની ભૂલ થઈ ગઈ. આ ઉધાર 100 રૂપિયાની ભૂલ, આ જમા 100 રૂપિયાની ભૂલ સામે ભરપાઈ થઈ જશે, ઉડી જશે. અને એને કારણે શું થશે? તો કે એને કારણે આપણા કાચા સરવૈયાને કોઈ અસર થશે નહીં. તો આને કહેવાય છે ભરપાઈ ચૂક. ભરપાઈ એટલે એક એકની એક બાજુની ભૂલ બીજી બાજુ ભરપાઈ થઈ જવી. તો આ પણ એક પ્રકારની ભૂલ છે જે તમે યાદ રાખવાનો પ્રયત્ન કરી શકો. અને છેલ્લું લાસ્ટ બટ નોટ લીસ્ટ સૈદ્ધાંતિક ભૂલ. સિદ્ધાંતની ભૂલ, જો હવે સિદ્ધાંતની ભૂલમાં કેવા પ્રકારની ભૂલ છે તમને એનું એક એક્ઝામ્પલ આપો. કે માની લો કે તમે મકાન ખરીદ્યું, મકાન ખરીદ્યું કેટલાનું? તો કે ફોર એક્ઝામ્પલ ખરીદ્યું 5 લાખનું. પછી દસ્તાવેજનો ખર્ચ થયો ફોર એક્ઝામ્પલ 50,000. પછી અન્ય જે કાંઈ દલાલી ને એનો ખર્ચ આપણે ગણીએ તો એ પણ 50,000 થયો. મકાનની કિંમત 5 લાખ. દસ્તાવેજ માટે ખર્ચ કર્યો 50,000, દલાલી આપણે અને એવા બીજા જે કાંઈ પરચૂન ખર્ચાઓ ચૂકવા એ 50,000, બરાબર. હવે જો આ ખર્ચ, આ જે ખર્ચ છે એને તમે મહેસૂલી ખર્ચ ગણી અને નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ જો દર્શાવો, સામાન્ય આપણા મનમાં કન્સેપ્ટ કેવો છે કે ભાઈ કોઈ પણ ખર્ચો હોય એને આપણે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ દર્શાવવો જોઈએ, આ આપણા મનમાં રહેલો કન્સેપ્ટ છે. પણ બધા ખર્ચાઓ તમે નફા નુકસાન ખાતામાં બતાવી ન શકો. નફા નુકસાન ખાતામાં એવા જ ખર્ચા બતાવી શકાય કે જે મહેસૂલી હોય. મૂડી ખર્ચાઓને કોઈ દિવસ આપણે નફા નુકસાન ખાતામાં બતાવી શકાતા નથી. ઇટ ઇઝ અપોઝિટ ઓફ ધ પ્રિન્સિપલ ઓફ એકાઉન્ટન્સી. એ નામા પદ્ધતિના હિસાબી જે સિદ્ધાંતો છે એના નિયમ વિરુદ્ધ છે. મૂડી જો ખર્ચ, આ બધા મૂડી ખર્ચ કહેવાય. મિલકતો ખરીદતી વખતે જે ખર્ચ થાય તે મૂડી ખર્ચ કહેવાય, કારણ કે એક જ વાર ઉદ્ભવે. અને એ ખર્ચાને ક્યાં બતાવવાના હોય? તો કે એ ખર્ચાને મિલકતમાં એડ કરીને બતાવવાના હોય. એટલે હવે આ જે ખર્ચ છે ફોર એક્ઝામ્પલ, એને આપણે નફા નુકસાન ખાતામાં બતાવીએ તો એનાથી નફો 1 લાખ ઓછો આવે, કારણ કે આ તો ખર્ચો તો ખરેખર છે નહીં, આ જે ખર્ચ એ તો મૂડી ખર્ચ છે. મૂડી ખર્ચને આપણે નફા નુકસાન ખાતામાં બતાવવાનો નથી, છતાં બતાવ્યો. આપણે આ ખર્ચને મહેસૂલી ખર્ચ ગણી અને એને મૂડી ખર્ચ તરીકે, મહેસૂલી ખર્ચ તરીકે નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ દર્શાવી દીધો. 50,000 દસ્તાવેજનો, 50,000 અન્ય ખર્ચ. તો એને કારણે શું થાય? તો કે એને કારણે તમારો નફો 1 લાખ ઓછો આવે. કાચા શ્રવ્યને કે બીજા કોઈને કંઈ અસર ન થાય. તમને દેખીતી રીતે તમારા હિસાબોમાં કંઈ કોઈ જાતની ફોલ્ટ ન હોય, પણ તમે ખરેખર જોવા જાઓ તો તમારા હિસાબોમાં 1 લાખ છે એની ભૂલ છે. જે ખર્ચ તમારે જ્યાં બતાવવાનો હતો ત્યાં તમે બતાવ્યો નથી, સિદ્ધાંત પ્રમાણે બતાવ્યો નથી. તમે સિદ્ધાંતનો ભંગ કરી અને તમે એને બતાવ્યો છે. તો એની અસર કાચા સરવૈયા ઉપર ન થાય. કાચું સરવૈયું તમારું મળી જાય, પણ વાસ્તવમાં જોવા જાઓ તો તમારી અહીંયા 1 લાખની ભૂલ છે, સૈદ્ધાંતિક ભૂલ છે. તો આનું શું કરવાનું હોય? તો કે આપણે અગાઉ વાત કરી કે મૂડી ખર્ચા જે હોય એ હંમેશા મોટાભાગના કિસ્સાઓમાં એને મૂડીમાં પ્લસ કરીને પછી એ કિંમતે મૂડી જે તે મિલકત બતાવવી જોઈએ. હવે મકાન છે તો મકાન ખરેખર તમારે 6 લાખે બતાવવું જોઈએ. જ્યારે તમે મકાનની પછી મકાન તમે બતાવો ત્યારે એને 6 લાખે બતાવવું જોઈએ. આ મકાનની સાચી કિંમત, મકાન છે એ 5 લાખનું ભલે આવ્યું હોય, પણ આ ખર્ચા એ એની માટે થયેલા છે માટે એમાં ઉમેરી દેવા જોઈએ. અને મકાન છે એ 5 લાખની જગ્યાએ 6 લાખે તમારે દર્શાવવું જોઈએ. આ એનો સાચો રસ્તો છે. જો આવું કર થાય તો તમારા હિસાબો છે એમાં કોઈ ભૂલ નથી. બાકી તમે આ જે કાંઈ છે એને તમે માની લો બતાવી દો નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ, તો કાચું સરવ્યું મળી જાય, પણ વાસ્તવમાં એ ભૂલવાળી વાત છે, બરાબર છે. આને મહેસૂલી ખર્ચ તમે ગણી નાખશો તો આ પ્રકારનો આખો જે એક પ્રકારની ભૂલ છે તમારા જે કંઈ હિસાબો છે એમાં ઊભી થશે. એટલે આવા જે ખર્ચાઓ છે એને મૂડી ખર્ચા ગણી અને જે તે મિલકતમાં પ્લસ કરવા જોઈએ, નહીં કે એને મહેસૂલી ખર્ચ ગણવો જોઈએ. કારણ કે મહેસૂલી ખર્ચ જો ગણાશે તો એ એક પ્રકારની સૈદ્ધાંતિક ભૂલ ગણાશે. તો આ રીતે મકાન 6 લાખે બતાવવું જોઈએ. ઓકે.